ભરૂચ નગરપાલિકા સંચાલિત જાહેર પે એન્ડ યુઝ અત્યંત બિસ્માર થઈ જતા ગંદકીના સામ્રાજ્યને લઈ સ્થાનિક અસામાજિક તત્વો માટે અડ્ડો બની ગયો છે, ત્યારે બિસ્માર પે એન્ડ યુઝમાંથી દારૂની બોટલો ખાલી તથા નિરોધ મળી આવતા અસામાજિક તત્વોનો અડ્ડો જાહેર શૌચાલય બની ગયા છે. ભરૂચ નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે પે એન્ડ યુઝ વિવિધ વિસ્તારોમાં ઉભા કરાયા હતા, પરંતુ પાલિકાની અણઆડતના કારણે લાખો રૂપિયાના પે એન્ડ યુઝ આજે અત્યંત બિસ્માર બની ગયા છે. જો કે કસકના નર્મદાના ઓવારે જે પે એન્ડ યુઝ બનાવવામાં આવ્યું છે તે તો બનાવ્યું ત્યારથી જ પાલિકાએ જાળવણી ન કરતા આજે આ પે એન્ડ યુઝ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું છે. મીડિયાની તપાસમાં પે એન્ડ યુઝ ના શૌચાલયના તમામ દરવાજા તૂટી ગયેલ અવસ્થામાં તેમજ દેશી દારૂની પોટલી, ઓના જથ્થા, વિદેશી દારૂની ખાલી બોટલો, નિરોધ સહિતની પાણીની ટાંકી પણ તૂટી ગયેલી અવસ્થામાં મળી આવતા સ્થાનિકોએ પાલિકાની અણાવડત સામે રોષ વ્યક્ત કર્યો હતો. તો ભરૂચના ધોળીકોઈ વિસ્તારમાં આવેલ મચ્છી માર્કેટ નજીકનું પે એન્ડ યુઝ પણ બંધ અવસ્થામાં જ તેમજ ગંદકીના સામ્રાજ્યથી ખદબદતું નજરે પડ્યું હતું. ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં લાખો રૂપિયાના ખર્ચે બનેલી 20થી વધુ બનેલ પે એન્ડ યુઝ અત્યંત બિસ્માર હાલત સાથે ગંદકીના સામ્રાજ્યથી ખદબદતા મચ્છરોના ઉપદ્રવથી સ્થાનિકો પણ ભારે ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. હું છેલ્લા 10 વર્ષથી હું જોતો આવું છું કે આપે નદી કાંઠા જે કસક વિસ્તાર વોર્ડ નંબર 5માં આજે નદી કાંઠે વોર્ડમાં જે આ નાસેર ફાઉન્ડેશનનું જે આ બનાવવામાં આવેલું છે લોકો માટે સુવિધા માટે, તે આજે કેટલા વર્ષોથી આવી બિસ્માર હાલતમાં પડેલું છે. નથી કોઈને ઉપયોગ થતું કે નથી કોઈને કામમાં આવતું. હું આના માટે આગળ બી વચ્ચે એના કાઉન્સિલર માટે ને માટે વાત કરેલી, પણ કાઉન્સિલર બી અહીંયા કોઈ ધ્યાન આપતું નથી આપવા પડે. હું ને બીજી બધી બહુ જ અહીંયા બધું ગેરપ્રવૃત્તિઓને બધું ચાલુ રહે છે અહીંયા. હું એટલે આ વસ્તુ માટે થોડુંક ધ્યાન આપે અને આને તાત્કાલિક રીતે આનો કંઈ ઉપયોગ થાય, કાં તો પછી તમારે એને ન ચાલુ કરવું હોય તો કંઈક આંગણવાડી જેવું કંઈક બનાવવામાં આવે, અહીંયા તોડભંગ કરીને અને કંઈક બીજું બનાવી દેવામાં આવે. અને અહીંથી મેં સાંભળ્યું છે કે અહીંયા જેવું નાસા ફાઉન્ડેશન ચાલુ કરે છે તો બહાર લોકોને આજુબાજુ આણ તકલીફ પડે છે, સંડાસનું બધું પાણી બહાર કંઈ નીકળે છે, તેના માટે બી કોઈ એવી કોઈ સુવિધા નહીં. એટલે આ સડન તરફ બંધ કરી દેવામાં આવેલું છે. હું એટલે મારે આ મારે નગરપાલિકા ભરૂચ નગરપાલિકાને મારે એટલું કહેવું છે કે આના પર થોડુંક ધ્યાન આપી અને તાત્કાલિક ધોરણે આનું કંઈ નિકાલ લાવે એમ. જો કે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાલાએ જણાવ્યું હતું કે ભરૂચ નગરપાલિકા સંચાલિત પે એન્ડ યુઝ બિસ્માર છે તેની મરામત કરાવીને પે એન્ડ યુઝ સ્વૈચ્છિક સંસ્થાઓને જાળવણી માટે તથા સંચાલન માટે આપનાર હોવાનું મીડિયા સમક્ષ રજૂ કર્યું હતું. નગરપાલિકા સંચાલિત 7-1 એવા શૌચાલયો છે જે અત્યારે બંધ હાલતમાં છે. તેનું કારણ મારું માનવું એવું છે કે ઘરે ઘરે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ ઘરે ઘરે જે શૌચાલય બનાવ્યા છે તેને કારણે આ શૌચાલયોનો ઉપયોગ બંધ થયો છે અને લોકો એ જાહેર શૌચાલયમાં નહીં જતા પણ ઘરે જે પ્રાઇવેટ બનાવી આપ્યા છે એનો યુઝ કરે છે. એટલે આ શૌચાલયો બંધ હાલતમાં છે. આવનારા દિવસોમાં અમે આ કંઈક સેવાકીય સંસ્થાઓ અથવા તો નગરપાલિકાના ખર્ચે એ બધા જે શૌચાલય છે એનું રિપેરિંગનું કામકાજ કરવાના છે. અંકલેશ્વરના પીરામણ ગામના માર્ગ પર જાહેર શૌચાલય બિસ્માર હાલતમાં હોવાથી સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. અંકલેશ્વરના તાલુકાના પીરામણ ગામના મુખ્ય માર્ગ ઉપર સુલભ ઇન્ટરનેશનલ સામાજિક સેવા સંસ્થા દ્વારા જાહેર શૌચાલય બનાવી ગ્રામ પંચાયતને તેની જાળવણી સોંપવામાં આવી હતી, પરંતુ ગ્રામ પંચાયત દ્વારા આ શૌચાલય અને ફિલ્ટર પાણી માટેના હોલને ગોડાઉન બનાવી તેનો ઉપયોગ કરી રહ્યું હોવાનું સ્થાનિકોનો આક્ષેપ છે. આ જે સુલભ શૌચાલય જે તમે હમણાં હાલમાં જોઈ શકો છો એ બહુ જ દયનીય હાલતમાં છે અને આ શૌચાલય સુલભ હોલ અને સુલભ શૌચાલય એટલા માટે સાહેબે બનાવેલું કે અહીંયા ગામના ગરીબ જે લોકો પાસે સંડાસ બાથરૂમ ન હોય તે લોકો અહીંયા આવીને પોતાની હાજર પૂરી કરી શકે અને એના માટે સાહેબે 3 દુકાન બનાવી હતી અમર પટેલ સાહેબે અને ઉપરમાં એક હોલ બનાવ્યો હતો અને બીજો એક સાઇટની અંદર પાણી જે ફિલ્ટર પાણીનું છે એ પણ ફ્રીમાં છે લોકો માટે અને આ પંચાયતને હેન્ડ ઓવર કરેલું છે સાહેબે. તો હું એ પૂછવા માગું છું કે આટલી બધી આ પંચાયતની પાસે આવક, આટલા બધા રૂપિયા હોવા છતાં પણ આ જે શૌચાલયની હાલત આટલી ખરાબ કેમ છે? મારો આટલો ને આટલો જ પ્રશ્ન છે. શું આને જ કહેવાય વિકાસ છે? મારો આ જ પ્રશ્ન સત્તાધીશો માટે છે જે પોતાના આંખ કાન મતલબ કે અસલમભાઈ આ શૌચાલય બનીને કેટલો સમય થઈ ગયો? આ શૌચાલય બનીને ઘણો સમય થઈ ગયો છે. હું એવું કોઈ પ્રેક્ટિકલી એવું નથી કહેવા માગતો કે શૌચાલયનો તો વખત થઈ ગયો, પણ શૌચાલયની જાળવણીની જવાબદારી પંચાયતની છે જે સાહેબે હેન્ડ ઓવર કરેલું
એમને કે ભાઈ આ તમે સાફ સફાઈ કરજો, એને માટે 3 દુકાનોના ભાડા પણ પંચાયત પાસે જાય છે અને હોલનું ભાડું પણ એ લોકો લે છે. તો આને 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 આનો જે ઉપયોગ જેના માટે થવો જોઈએ એ થતો નથી, અને જે સાનો ઉપયોગ થાય છે તે તમે જોઈ શકો છો, આને ગોડાઉન તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. સ્વચ્છતાની વાત થઈ રહી હોય ત્યારે ભરૂચ નગરપાલિકા સંચાલિત કેટલાક જાહેર શૌચાલયોની મુલાકાત આજે આપણે લીધી છે. જોઈએ તો આવો આપણે, આ છે કસક વિસ્તારનું જાહેર શૌચાલય, બન્યું ત્યારથી આવીને આવી સ્થિતિ છે, નથી પાણીની કોઈ સવલત કે નથી કોઈ પણ જાતની. તો અમારા દર્શકોને ખાલી નજર મળાવી કે અહીંયા સ્વચ્છતા કેવી છે. જોકે ભરૂચ નગરપાલિકાએ હાલમાં જે રીતે પ્રધાનમંત્રીની એક યોજના હતી, સમગ્ર ભરૂચ શહેરમાં ઘર ઘર શૌચાલય, અનેક લોકોને ત્યાં શૌચાલય પણ બન્યા છે, પરંતુ આ એક એવો વિસ્તાર છે કે જ્યાં નર્મદા ઉવારો આવેલો છે, જ્યાં લોકોને ઘર ઘર શૌચાલયની સવલત નથી મળી, ત્યારે આજે આ સ્થિતિ તમે જુઓ તો અહીંયા એક તો દેશી દારૂની પોટલીઓ પડેલી છે, દારૂની બોટલો પડેલી છે, નિરોધો પડેલા છે, ત્યારે સાચા અર્થમાં અહીંયા અસામાજિક પ્રવૃત્તિઓ થતી હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે. આપ જોઈ રહ્યા છો ત્યાં સુધી અત્યંત ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જો કે ભરૂચ નગરપાલિકાએ અગાઉ પણ એક વાસ્તુ એવી કરી હતી કે સ્વચ્છતાની વાતને લઈને ચાલે છે, ત્યારે આ જે જાહેર શૌચાલયો છે, નગરપાલિકા સંચાલિત શૌચાલયો છે, એને બનાવવાની કામગીરી કરવાના છે, ત્યારે હાલ સેવાભાવી સંસ્થાઓને અર્પણ કરવાના છે કે તેઓ સંચાલન કરી શકે. જો કે ભરૂચ નગરપાલિકા આ વસ્તુ વહેલામાં વહેલી તકે કરશે તો જે પણ જાહેર શૌચાલયોની જે બિસ્માર અવસ્થા છે ભરૂચ જિલ્લામાં, લગભગ એટલે ભરૂચ શહેરમાં લગભગ 25-30 એવા જાહેર શૌચાલયો છે જે અત્યંત ગંદકી અને ખદબદતા નજરે પડી રહ્યા છે, ત્યારે આજે આ જે શૌચાલય છે એના દરવાજા તૂટેલા છે અને ગંદકીનું સામ્રાજ્ય છે, ત્યારે ભરૂચ નગરપાલિકા વહેલામાં વહેલી તકે જે બંધ પડેલા શૌચાલયો છે, જે બિસ્માર અવસ્થામાં શૌચાલયો છે, તેને તાત્કાલિક ધોરણે સ્વચ્છ બનાવી અને લોકો ઉપયોગ કરી શકે એવી સવલત કરે, અને એની સાથે આ શૌચાલયનું સંચાલન કોઈ વ્યક્તિઓ કરી શકે તો આ શૌચાલય સ્વચ્છ બનશે અને સ્વચ્છ રહેશે અને લોકો સારી રીતે ઉપયોગ કરી રાખશે. કેમેરામેન રાકેશ ચોમાલ સાથે દિનેશ મકવાણા, સમાચાર ઇન ભરૂચ.